ભરૂચલાના વાગરા તાલુકાના અરગામા ગામના વતની અને રાજકારણમાં મોખરુના સ્થાન પ્રાપ્ત કરનાર સ્વર્ગવાસ અહમદ ખાનની અને ગામના માજી સરપંચ ઇબ્રાહીમ ખાનની પૌત્રી હસીના ખાન પણ લેબર પાર્ટીમાં પાયાની કાર્યકર તરીકે જોડાઈ હતી. ચોરલી નોર્થના કાઉન્સિલર તરીકે રાજકીય પદાર્પણ કર્યું, જેમાં તેમણે વર્ષ 2006માં લેન્કશાયર પ્રથમ મુસ્લિમ મહિલા કાઉન્સિલર તરીકે ચૂંટણી અને 2019માં મેયર તરીકે સેવા આપી. તેમના બંને બાળકોએ તેમની માતાથી પ્રેરણા લઈને હાલમાં જ યોજાયેલી સ્થાનિક ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, જેમાં પુત્રી ઝારાને ચોરલી કાઉન્સિલર પર બીજી વખત ચૂંટણી માટે ચૂંટાઈ આવ્યા હતા અને હસીના ખાન પાંચમી ટર્મ માટે ફરીથી ચૂંટાઈ આવી હતી. ત્યારે તેમના પુત્ર સમીર ખાન પણ યોજાયેલી ચૂંટણીમાં વિજેતા થયો, જેથી એક જ પરિવારમાંથી માતા પુત્ર અને પુત્ર વિજેતા થતા ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.